રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતા યુદ્ધ આરંભ થઈ ગયું છે. આ યુદ્ધથી યુક્રેનમાં માર્શલ લો અમલમાં આવી ગયો છે. યુદ્ધ વિમાનો સિવાયના વિમાનો હવે યુક્રેનમાં ઉડાન ભરી શકે એમ નથી, પરંતુ હજુ પણ ઘણા ભારતીય વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો યુક્રેનમાં ફસાયેલા છે. જામનગરના મોટી ખાવડીની રિલાયન્સ ગ્રીન ટાઉનશીપના રહેવાસી સરળવા કેવનકુમાર રમેશ અને અમેશ કેતનકુમાર નિમ્બાર્ક નામના બે વિદ્યાર્થી પણ યુક્રેનમાં ફસાયેલા છે. તેઓ યુક્રેનના ટર્નોપિલ શહેરમાં આવેલ ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. હાલ તેઓ સુરક્ષિત હોવાનો અહેવાલ છે. જામનગરના વહીવટી તંત્ર દ્વારા કેન્દ્રીય વિદેશ મંત્રાલયને આ અંગે સમગ્ર જાણકારી આપવામાં આવી છે. હેલો, મારું નામ ગોસ્વામી હાર્દિક છે. હું તાલુકો પાલનપુરમાંથી આવું છું, બનાસકાંઠા જિલ્લો. આ મારા મિત્રો છે. હું છું હમેશ નિમ્બાર્ક અને આ છે કવનકુમાર સરડવા. અમે બંને જામનગરમાંથી. હું છું ચૌહાણ નયનરાજ અને હું ભાવનગરથી બિલોંગ કરું છું. અમે બધા અહીંયા ટર્નોપિલ, યુક્રેનની અંદર સિટી છે, ત્યાં ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીએ છીએ. અમે ત્રીજા વર્ષમાં છીએ. તો પરિસ્થિતિને જોતા, યુદ્ધની પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે અમે અત્યારે સેફ છીએ, પરંતુ ક્યારે બી કશું બી હુમલો થઈ શકે છે. તો અમે સેફ છીએ, પરંતુ અમારામાં ડર બી છે, ડરનો માહોલ છે, વિદ્યાર્થીઓ ડરી રહ્યા છે, કારણ કે રશિયા ઇન્વેશન શરૂ કરી રહ્યું છે એવું કહેવું છે મીડિયાનું. અમને બી એવા થોડા સમાચાર મળી રહ્યા છે. તો એવું છે કે અમે વિનંતી કરવા માંગે છે ભારત સરકાર અને ઇન્ડિયન એમ્બેસીને કે અમારા ઇવેક્યુએશન માટે બને એટલો જલ્દી પ્રયત્ન કરો, કારણ કે અગર ઇવેક્યુએશન થોડા દિવસોમાં ના થયું તો હોઈ શકે કે રશિયા ઇન્વેઝન સ્ટાર્ટ કરી દે અને યુક્રેન ઇન્વેડ કરી દે, કા વોર ચાલુ થઈ શકે. અને એમાં અમારા ઇન્ડિયન સ્ટુડન્ટ, અમારા ઇન્ડિયન ભાઈઓ જે બી છે એ બધાની જાન બી ખતરામાં છે, કારણ કે બધાને નુકસાન થઈ શકે છે. બીજું ઓપ્શન છે અગર પોલેન્ડ મોકલી શકે અમને, કે બાજુના દેશમાં કોઈ બી રેફ્યુજી તરીકે. મિનિમમ ત્રણ બોર્ડર છે અહીંયા યુક્રેનમાં, જે બેલારૂસ અને રશિયા, એ ઓલરેડી યુદ્ધના ભણકારા ચાલુ થઈ ગયા છે. તો એ અમારા માટે સેફ નથી. અમારા માટે પોલેન્ડ સેફ છે. તો પોલેન્ડે બી એવું કીધું છે કે એઝ એ રેફ્યુજી અમે યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને આવવા દઈશું. તો ભારત સરકારને નિવેદન છે કે જો પોલેન્ડની એમ્બેસી જોડે વાત થતી હોય તો વિદ્યાર્થીઓને બને એવું જલ્દી લેન્ડ બાય ઇવેક્યુએશન શરૂ કરો, કારણ કે એરસ્પેસ આમ બી બંધ થઈ ગયું છે. જ્યાં સુધી ખુલે નહીં ત્યાં સુધી ઇવેક્યુએશન થઈ શકે એમ નથી. અને ગવર્નમેન્ટને એટલી વિનંતી છે કે એક સ્પેશિયલ કોરિડોર બનાવી દે જેનાથી એ લોકો ઇવેક્યુએશન માટે ચાર્ટર ફ્લાઇટ અરેન્જ કરી શકે ઇન્ડિયન સ્ટુડન્ટ માટે. અને છેલ્લે અમારા બધાનો એવું એક જ વિષય છે કે આ બધું જલ્દીથી જલ્દી પતી જાય અને એક પહેલા જેવી સિચ્યુએશન જલ્દીથી જલ્દી થઈ શકે, પીસ. ભારતીય દૂતાવાસ અહીંયા પૂરી પોતાની કોશિશ કરી રહ્યું છે અમને બચાવવાની બને એટલી, પરંતુ જો એમને બી થોડો સપોર્ટ આપણા ભારત સરકાર તરફથી મળી શકે તો બહુ સારું રહેશે. બસ આટલું કહેવું હતું. જય હિન્દ. ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં પાટણ, ભરૂચ વગેરે શહેરોના ગુજરાતી વિદ્યાર્થીઓ પણ ફસાયેલા છે. ફસાયેલા ઘણા વિદ્યાર્થીઓનું કહેવું છે કે યુક્રેનની યુનિવર્સિટીઓએ વિદેશી વિદ્યાર્થીઓનો ઢાલ તરીકે ઉપયોગ કરવા યુદ્ધ શરૂ થઈ ગયું ત્યાં સુધી તેમને વતન જવા ન દીધા. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના નેતાઓ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા સતત પ્રયાસરત હોવાનું કહી રહ્યા છે, પરંતુ તમામ દેશોનો યુક્રેન સાથે હવાઈ માર્ગે સંપર્ક તૂટી ગયો છે ત્યારે કેવી રીતે ત્યાં ફસાયેલા ભારતીયોને પરત લાવી શકાશે એ એક યક્ષ પ્રશ્ન છે.